ભારતમાં આજે મહોરમ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ મહોરમની ઉજવણી કરવામાં આવી હતી મોડાસામાં વર્ષોથી ઇમામ હુસેન અને હસેનની શહીદીની યાદમાં તાજિયા જુલૂસ કાઢવામાં આવે છે કલાત્મક રીતે શણગારેલા તાજિયાને નગરના કેટલાક વિસ્તારમાં ભ્રમણ કરવામાં આવે છે ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ હિન્દુ અને અન્ય સમાજના લોકો પણ તાજિયામાં આસ્થા અને શ્રદ્ધા રાખે છે ત્યારે કતલની રાત એટલે જે દિવસે ઇમામ હુસેન અને હસન શહીદ થયા હતા ત્યારે તે રાત્રિએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કલાત્મક તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યા હતા શહેરના હુસેની ચોક અને ઘાંચીવડા અને કાંદરસા બાવાની દરગાહ પાસે સરકારી તાજિયા મૂકવામાં આવે છે અને તેના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે દર્શન પણ કર્યા હતા સમગ્ર ભારતમાં મહોરમ નિમિત્તે અનેક જિલ્લાઓમાં તાજિયા નીકળવામાં આવે છે તેમજ આ દરમિયાન ફક્ત મુસ્લિમો જ નહીં પરંતુ હિન્દુ અને અન્ય સમાજના લોકો પણ તાજિયામાં શ્રદ્ધા અને આસ્થા રાખે છે ત્યારે કતલની રાત એટલે જે દિવસે ઇમામ હુસેન અને હસન શહીદ થયા હતા તે રાત્રિએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં કલાત્મક તાજિયા જુલૂસ કાઢવામાં આવ્યા હતા આ દરમિયાન શહેરના હુસેની ચોક અને ઘાંચીવડા કાદરસા બાવાની દરગાહ પાસે સરકારી તાજિયા પણ મૂકવામાં આવ્યા હતા જેના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે દર્શન કર્યા હતા તેવી માહિતી પ્રાપ્ત થઈ છે